પૂર્ણાંકો સૌથી પહેલાં શોધવામાં આવેલી કુદરતી સંખ્યા વિશે આપણે જાણીએ છીએ તો કુદરતી સંખ્યાઓમાં એક બે ત્રણ ચાર એમ અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે જો આ જ કુદરતી સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરી દઈએ તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે એટલે કે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થશે શૂન્ય એક બે ત્રણ એમ અનંત સંખ્યાઓ છે હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની પૂર્ણાંક સંખ્યાઓમાં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ અનંત સંખ્યાઓ શૂન્ય એક બે ત્રણ એમ અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો સૌ પ્રથમ ધનપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે ધનપૂર્ણાંક સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સંખ્યાઓ સુધીની ધનપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે ધનપૂર્ણાંક સંખ્યાઓ એ જ કુદરતી સંખ્યાઓ બીજી ઋણપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પણ થાય છે કે જે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે અને શૂન્યનો પણ સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે રેખાકૃતિ દ્વારા પૂર્ણાંકોના સમૂહની સમજ આ આકૃતિને પ્રાકૃતિક સંખ્યાઓ ગણીએ વર્તુળને શૂન્ય સંખ્યા ગણીએ લમચોરસને પૂર્ણ સંખ્યાઓ ગણીએ ત્રિકોણને ઋણ સંખ્યાઓ ગણીએ અને આ આકૃતિને પૂર્ણાંક સંખ્યાઓ ગણીએ તો પ્રાકૃતિક સંખ્યાથી માંડી અને પૂર્ણાંક સંખ્યાઓ કઈ રીતના મળે છે એ આપણે સમજીએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવામાં આવે તો આપણને પૂર્ણ સંખ્યા મળે છે એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે હવે આ પૂર્ણ સંખ્યામાં આપણે ઋણ સંખ્યા ઉમેરી દઈએ એટલે આપણને મળશે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે શૂન્યનો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે આમ આ બધી સંખ્યાઓ મળી અને પૂર્ણાંક સંખ્યાઓ બનાવે છે